હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સુસંગત ક્લાસ પર યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ બે વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે છે એ શું જોયું હતું? તો કે ગયા વિડીયોની અંદર છે એ આપણે શું જોયું હતું, યાદ કરો બધા. હા, ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું ફ્લાવર્સ, ફ્લાવર્સ નેમ એટલે કે ફૂલોના નામ, બરાબર. અને એની પહેલાં વિડીયો આવ્યો તો એમાં શું જોયું હતું, તો કે અંગ્રેજી મહિનાના નામ. તો બીજા સેમેસ્ટરની અંદર આપણે બે ટોપિક અત્યારે શીખી ગયા, અંગ્રેજી મહિનાના નામ એટલે કે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, અને એના પછીના વિડીયોમાં આપણે શું જોયું તો કે ફ્લાવર્સ નેમ એટલે કે ફૂલોના નામ એટલે કે ફૂલોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ આપણે જોયા અને શીખ્યા. અને આ બંને છે એ ફોરલાની પાકી બુકમાં તમે ઉતારી અને લખ્યા. હવે આટલા સ્પેલિંગ છે એ તમારે દરરોજ છે એ પાકા કરવાના છે અને યાદ રાખવાના છે. અને આજે હવે શું આપણે શીખવાનું છે, ચાલો હવે આપણે આજે જોઈએ. ચાલો સ્ટાન્ડર્ડ ટુ, સબ્જેક્ટ એટલે કે વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, ટોપિક એટલે કે વિષયાંગ એટલે કે આજે આપણે શું ભણવાનું છે, તો કે ફ્રૂટ્સ નેમ એટલે કે ફળોના નામ, એફ આર યુ આઈ ટી એસ ફ્રૂટ્સ, એન એ એમ ઈ નેમ એટલે કે નામ, ફળના નામ, એફ આર યુ આઈ ટી એસ ફ્રૂટ્સ, અને એન એ એમ ઈ નેમ એટલે કે ફળના નામ. આજે આપણે ફળના નામ છે, બરાબર, એટલે કે ફળોના જે નામ છે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ, બધા જે ફળો છે ને ઇંગ્લિશમાં શું કહેવાય એ આજે આપણે શીખવાનું છે અને એનો અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે ફળો છે એના સ્પેલિંગ જોઈએ, એને ઇંગ્લિશમાં ઉચ્ચાર કઈ રીતે બોલાય અને લખાય, અને એને ગુજરાતીમાં શું કહેવાય એ આપણે જોઈએ. અને ખાસ સૂચના કે ફોર લાઇનની પાકી બુકમાં જ્યારે બધા લોકો વિદ્યાર્થીઓ છે સ્પેલિંગ લખો ત્યારે એક જ લાઇનમાં સ્પેલિંગ આખે આખો લખી નાખવાનો નથી. હજી કોઈને ફોર લાઇનની બુકમાં લખતા આવડતું નથી, ફાવતું નથી. બધા શું કરે છે, જે આ બ્લુ લાઇન હોય ને એમાં જ છે આખે આખો સ્પેલિંગ લખી નાખે, બરાબર. માની લો કે એ ડબલ પી એલ એપલ હોય તો એ ડબલ પી એલ ઈ આ એક જ લાઇનમાં છે એ બધા સ્પેલિંગ છે આખે આખો લખી નાખે, બરાબર. ઉપર નીચે એવું જોવાનું કાંઈ નહીં, બધા છે એમાં લખી નાખો છો. ફોર લાઇનની બુકમાં એ રીતે લખવાનું નથી. એવું લાગે તો એક વિડીયો રિવિઝનનો છે હું મૂકીશ કે પેલી બીજી બીસીડી ફોર લાઇનની બુકમાં કેમ લખાય, બરાબર. અલગ અલગ કેપિટલ અને સ્મોલ લેટર છે એ કઈ લાઇનમાં લખાય, ઉપરની બે લાઇનમાં, નીચેની બે લાઇનમાં, વચ્ચેની એક લાઇનમાં, કયો જે છેડો છે ઉપર આવે, કયો છે એ નીચે આવે, બરાબર. તો એ ખાસ જોવો ને પછી લખો. સિંગલ લાઇનમાં એકમાં જ છે આખે આખો સ્પેલિંગ સમાડી દેવાનો નથી, બરાબર. કેપિટલ લેટર એ છે તો એ આ ઉપરની બે લીટી જે છે એને લડીને આવે, પછી સ્મોલ લેટર છે તો એમાં અમુક અક્ષરો ખાલી વચ્ચેની લીટીમાં આવે, અમુક અક્ષરો છે એ ઉપલી બે લીટીમાં આવે, અમુક અક્ષરો છે એ નીચેની બે લીટીમાં આવે, બરાબર. તો એનું ખાસ ધ્યાન રાખો અને એ રીતે છે તમે ફોર લાઇનની બુકમાં લખો વ્યવસ્થિત અને સારા અક્ષરે. અને ખાસ સૂચના કે બધા સ્કેલનો ઉપયોગ કરશે લીટી આંકવા માટે, બરાબર. અને આપણને ખ્યાલ જ છે કે તમે ઇંગ્લિશની અંદર કોઈ પણ નામ અથવા તો કોઈ પણ સ્પેલિંગ લખો ત્યારે એનો હંમેશા પહેલો અક્ષર છે એ તમારે શેમાં લખવાનો, તો કે કેપિટલ લેટરમાં, બાકી બધા આવશે સ્મોલ લેટરમાં. એટલે કે પહેલો અક્ષર હંમેશા છે એ પહેલે બીસીડો લખવાનો અને બાકીના બધા લેટર છે એ બીજી બીસીડીમાં લખવાના રહેશે. ચાલો હવે આપણે જોઈએ ફ્રૂટ્સ નેમ એટલે કે ફળોના નામ. તો બુકમાં તમારે આ રીતે છે એ ઉપર હાંસિયામાં છે એ મોટા અક્ષર હેડિંગ મારવાનું છે ફ્રૂટ્સ નેમ, પછી બાજુમાં ગુજરાતીમાં લખવાનું ફળના નામ, પછી આ રીતે તમારે ત્રણ પાર્ટ પાડવાના છે, ત્યાં ઉપર લખવાનું સ્પેલિંગ, પછી અહીંયા લખવાનું ઉચ્ચાર અને અર્થ, અને એવી રીતે ત્રણ પાર્ટ પાડવાના છે. અને તમારે છે એ સળંગે સળંગ આખા પેજમાં છે એ તમારે સ્પેલિંગ લખવાના છે, અને પછી ના સમાય તો બાજુમાં છે એ આ રીતે પછી તમારે લીટી આંકી અને પાછળના પેજમાં બાજુના પેજમાં લખવાનું છે, બરાબર. મારી જેમ છે એ બાજુ બાજુમાં લખવાનું નથી, કારણ કે બોર્ડ છે એ મારે આટલો જ છે, અહીંયા સમય એટલું લખું, બાકી બાજુમાં લખું, બરાબર. એટલે તમારે છે એ બુકમાં આ રીતે બધાએ લખવાનું છે. ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ ફ્રૂટ્સના નામ. ચાલો સૌથી પહેલું છે એ ફળનું નામ છે સફરજન. ચાલો એ બધા જોયા જ હશે અને બધા ખાધા જ હશે અને બધાને ભાવતા પણ હશે. ચાલો સફરજન કેવા રંગનું હોય, લાલ એટલે કે રેડ કલરનું, બરાબર. ચાલો હવે સફરજન છે એનો ઇંગ્લિશનો સ્પેલિંગ અને એને ઇંગ્લિશમાં શું કહેવાય આપણે જોઈએ. ચાલો સફરજન એટલે કે એપલ, તો એપલનો સ્પેલિંગ જોઈએ. એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન. ચાલો આપણે ફરીથી જોઈએ, એ ડબલ પી એલ ઈ
એપલ એટલે સફરજન જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા છે જોઈ શકો છો કે પેલો કેપિટલ અક્ષરમાં લખો બરાબર અને કઈ બેલેટીમાં આવશે તો કે ઉપરની બેલેટીમાં પછી બીજી એબીસીડી નો પી આવશે ઈ ક્યાં આવશે તો કે નીચેની બેલેટીને અડાડીને લખવાનું બ્લુ અને ગુલાબી લાઈનમાં બરાબર પછી એલ છે તો એ ઉપરની બેલેટીમાં આવશે અને ઈ છે તો વચ્ચેની સિંગલ જલીટી છે એમાં જ આવશે કે ઉપર નીચે નહીં આવે તો આ રીતે છે સ્પેલિંગ લખવાનો છે A double P L E apple એટલે સફરજન ચલો ત્યારબાદ બીજું ફ્રૂટ આપણું કયું આવશે કેરી ચલો કેરી તો છે બધા ખાધી જશે ને બધાને ભાવતી હશે ચલો કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મેંગો ચલો મેંગોનો સ્પેલિંગ શું થશે M A N G O ચલો મેંગોનો સ્પેલિંગ આપણે લખીએ M A N G O M A N G O મેંગો એટલે કેરી મેંગો એટલે કેરી આ રીતે સ્પેલિંગ બોલવા એટલે યાદ રહી જાય M A N G O મેંગો એટલે કેરી પછીનું ફળ છે એ કયું છે નારંગી બરાબર નારંગી છે એ કેવી હોય કાટી મીઠી ચલો નારંગી છે ને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઓરેન્જ ચાલો ઓરેન્જ નો સ્પેલિંગ જોઈએ ઓ આર ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ચાલો સ્પેલિંગ ફરીથી જોઈએ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ત્યારબાદ શું આવશે કેળું કેળું બધા જોયું છે ને અને ખાધું છે ને કેવા રંગનું હોય પીળા રંગનું અને કેળાને છે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બનાના અને બનાનાનો સ્પેલિંગ શું થશે બી એ એન એ એન એ ચાલો બી એ પેલો લેટર છે એ કેપિટલ પછી સ્મોલ બી એ એન એ એન એ બનાના એટલે કેળું ફરીથી જોઈએ બી એ એન એ એન એ બનાના એટલે કેળું પછીનું ફળ છે એ કયું છે તો કે સક્કરટેટી સક્કરટેટી ક્યારે આવે ઉનાળામાં અને કેવી હોય તો કે મીઠી જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે મસ્ક મેલન અને એનો સ્પેલિંગ શું થશે ચાલો લખીએ એમ યુ એસ કે એમ યુ એસ કે અને મેલન એનો સ્પેલિંગ શું થશે એમ ઈ એલ ઓ એન એમ ઈ એલ ઓ એન મસ્ક મેલન અને એને ગુજરાતીમાં શું કહેવાય તો કે સક્કર ટેટી ડબલ ક આવશે સક્કર ટેટી બરાબર ફરીથી આપણે જોઈએ એમ યુ એસ કે એમ ઈ એલ ઓ એન મસ્ક મેલન મસ્ક મેલન એટલે સક્કર ટેટી પછી છે ચીકુ ચીકુ છે એ પણ ક્યારે આવે તો કે ઉનાળામાં કેવું હોય તો કે ખૂબ જ મીઠું અને ચીકુને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ચીકુ પણ એનો સ્પેલિંગ શું થશે એ જોવાનું છે જોઈએ ચાલો ચીકુનો સ્પેલિંગ થશે સી એચ આઈ સી કે ડબલ ઓ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ પછીનું ફળ છે જામફળ જામફળ છે એ કેવા રંગનું હોય લીલા રંગનું અને ક્યારે આવે કઈ સિઝનમાં આવે તો કે શિયાળાની એટલે કે અત્યારે જે તમે ખાધું હશે જામફળને છે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ગ્વાવા અને એનો સ્પેલિંગ શું થશે જી યુ જી યુ એ વી એ ગ્વાવા એટલે જામફળ ચાલો એનો સ્પેલિંગ લખીએ જી યુ એ
va gua va guava એટલે જામફળ gua guava એટલે જામફળ ચાલો પછી કયું ફળ આવશે તો કે નારિયેળ બરાબર જેને ઇંગ્લિશ માં શું કહેવાય તો કે કોકોનટ અને એનો સ્પેલિંગ શું થશે COCONUT ચાલો એનો સ્પેલિંગ જોઈએ COCONUT કોકોનટ એટલે નારિયેળી કોકોનટ એટલે નારિયેળ ચાલો પછીનો સ્પેલિંગ તરબૂચ બરાબર તરબૂચ છે કેવા રંગનું હોય લીલા રંગનું અને કેવું હોય તો કે મીઠું જેને ઇંગ્લિશ માં શું કહેવાય તો કે વોટર મેલન અને એનો સ્પેલિંગ શું થાય તો કે WATERNELON વોટરમેલન એટલે તરબૂચ ચાલો પહેલા સ્પેલિંગ લખીએ WATER વોટર અને પછી મેલન નો સ્પેલિંગ શું થશે MELON MELON વોટરમેલન વોટરમેલન એટલે શું થાય તરબૂચ WATERMELON વોટરમેલન એટલે તરબૂચ ચાલો આપણે આટલા સ્પેલિંગ છે બોર્ડમાં સમણા એટલે આપણે સ્પેલિંગ જોયા અને લખ્યા બીજા સ્પેલિંગ છે આપણે લખીએ ચાલો તરબૂચ પછી શેનો સ્પેલિંગ આવશે તો કે દ્રાક્ષ જેને ઇંગ્લિશમાં શું કહેવાય ગ્રેપ્સ એનો સ્પેલિંગ શું થાય ચાલો જોઈએ GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ગ્રેપ્સ એટલે શું થાય દ્રાક્ષ GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ દ્રાક્ષ પછી છે કયો સ્પેલિંગ જોવાનો છે પપૈયુ બરાબર પપૈયુ કેવા રંગનું હોય પાકી ગેલું પીળા રંગનું કઈ સીઝનમાં આવે અત્યારે શિયાળામાં બરાબર અને કેવું હોય તો કે મીઠું અને પપૈયું છે ને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પપૈયા બરાબર ચાલો એનો સ્પેલિંગ શું થશે PAPAYA ચાલો એનો સ્પેલિંગ આપણે લખીએ PAPAYA બરાબર પહેલો અક્ષર છે એ કેપિટલ બાકીના બધા સ્મોલ પછી બીજી એબીસીડીનો જે પી છે એ નીચેની બેલેટીમાં આવશે વાય છે પણ નીચેની બેલેટીમાં આવશે PAPAYA પપૈયા એટલે પપૈયું પપૈયા એટલે પપૈયું પછી છે બોર બરાબર બોર કેવા હોય મીઠા એ પણ શિયાળાની ઋતુમાં આવે જે તમે ખાધા હશે બોરને છે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બેરી અને એનો સ્પેલિંગ શું થાય BERRIE ચલો સ્પેલિંગ લખીએ BERRIE બેરી એટલે બોર BERRIE બેરી એટલે બોર પછી આવે છે અનાનસ અનાનસ કેવું હોય પીળા રંગનું કેવું હોય તો કે મીઠું અને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પાઇનેપલ ચાલો પાઇનેપલનો સ્પેલિંગ શું થશે તો પહેલાં આપણે પાઈ અને પછી નેપલ એટલે કે એપલ એનો લખવાનો છે સ્પેલિંગ પાઇનેપલ ચાલો PINE પછી ડેશ પછી આવશે એપલનો સ્પેલિંગ A ડબલ P
એલી પાઇનેપલ તો પાઇન અને એપલ બે વર્ડ ને અલગ અલગ પાડી દેવાના છે પહેલા પાઇન નો સ્પેલિંગ અને પછી એપલ નો સ્પેલિંગ અને આખો બે જે શબ્દ છે એ શું બનશે પાઇનેપલ અને સ્પેલિંગ આ રીતે લખવાનો પહેલા પાઇન અને પછી ડેશ ગ્રીન એપલ અને શું કહેવાય તો કે પાઇનેપલ અને પાઇનેપલ એટલે અનાનસ ચલો આપણે લખીએ પાઇનેપલ એટલે અનાનસ પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ પાઇનેપલ એટલે અનાનસ ચલો અનાનસ પછી ફળ છે નાસપતિ બરાબર અને એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પેર પેર એટલે નાસપતિ સ્પેલિંગ શું થશે તો કે પી ઈ એ આર ચલો લખીએ સ્પેલિંગ એનો પી ઈ એ આર પેર એટલે નાસપતિ પેર એટલે નાસપતિ પછી આવશે મોસંબી મોસંબીને શું કહેવાય ઇંગ્લિશમાં સ્વીટ લાઈમ બરાબર તો સ્વીટ લાઈમનો સ્પેલિંગ શું થશે તો કે પહેલાં સ્વીટનો સ્પેલિંગ લખવાનો પછી લાઈમનો સ્પેલિંગ લખવાનો એસ ડબલ્યુ ડબલ ઈ ટી સ્વીટ અને એલ આઈ એમ ઈ એટલે લાઈમ સ્વીટ લાઈમ એટલે મોસંબી ચાલો એનો સ્પેલિંગ લખીએ એસ ડબલ્યુ ડબલ ઈ ટી અને પછી આવશે એલ આઈ એન ઈ સ્વી એલ આઈ એમ ઈ એસ ડબલ્યુ ડબલ ઈ ટી એલ આઈ એમ ઈ સ્વીટ લાઈમ સ્વીટ લાઈમ એટલે મોસંબી ચાલો પછી આવશે સીતાફળ ચાલો સીતાફળ પણ બધાને ખૂબ ભાવે ને ચાલો સીતાફળને છે ઇંગ્લિશમાં શું કહેવાય કસ્ટર્ડ એપલ જેનો સ્પેલિંગ શું થાય તો કે સી યુ એસ ટી યુ આર ડી એ ડબલ પી એલ ઈ એપલ કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ ચાલો એનો સ્પેલિંગ લખીએ સી યુ એસ ટી યુ આર ડી કસ્ટર્ડ એપલ એપલનો સ્પેલિંગ એ ડબલ પી એલ ઈ કસ્ટર્ડ એપલ એનો ઉચ્ચાર શું થશે કસ્ટર્ડ એપલ આપણે એનો લખીએ ઉચ્ચાર કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ સી યુ એસ ટી યુ આર ડી એ ડબલ પી એલ ઈ કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ અને આપણો છેલ્લો સ્પેલિંગ છે દાડમ દાડમ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પોમ ગ્રેનટ બરાબર ચાલો એનો સ્પેલિંગ શું થશે પહેલાં પોમનો સ્પેલિંગ લખવાનો પી ઓ એમ ઈ પી ઓ એમ ઈ પોમ પછી આવશે ગ્રેનેટ ગ્રેનટ એનો સ્પેલિંગ થશે જી આર જી આર એ એન એ ટી ઈ પોમ ગ્રેનટ એટલે થાય દાડમ ચાલો ફરીથી સ્પેલિંગ જોઈએ પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ પોમ ગ્રેનટ એટલે દાડમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં લેક્ચરમાં છે એ ફ્રૂટ્સને એટલે કે ફળોના નામના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે એ લખ્યા જોયા અને સમજ્યા તો આ છે આજે મેં તમને કરાવ્યા છે ફળના નામ એનો ફોટો પાડીને પીડીએફ તમને હું મોકલીશ તો તમારે એ તમારી ફોર લાઈનની પાકી બુકમાં વ્યવસ્થિત જેમ મેં શીખવાડેલું છે એ રીતે તમારે તેમાં ઉતારવાનું છે લીટી આંકી અને સારા અક્ષરે અને આ બધા સ્પેલિંગ છે તમારે દરરોજ છે એ લખવાના છે અને પાકા કરવાના છે અને યાદ રાખવાના છે થેન્ક યુ